હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન ઇન્ડન સ્કૂલ કેમ છો પણ મિત્રો બધા મજામાં છો ને તો આજના ભાગમાં આપણે શું જોવાનું છે ધોરણ બેમાં પાઠ દસ અમારા અંકો ઉમેરો એમાં જે આપણે ભાગ ત્રણ જોઈશું તો આજના ભાગમાં આપણે શું શીખવાનું છે એક અંકની ત્રણ સંખ્યાઓના સરવાળા તો જુઓ આ એક એક અંકવાળી સંખ્યા છે પણ કેટલી છે ત્રણ સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે તો આમાં જુઓ ને સમજો કે છગનભાઈ શાકભાજીવાળાની દુકાનમાં નીચે પ્રમાણેની શાકભાજી છે તો જો કઈ કઈ શાકભાજી છે પાંચ કિલો કોબીજ છે ચાર કિલો બટાટા અને આઠ કિલો ડુંગળી છે તો બધી થઈને છગનભાઈની દુકાનમાં કુલ કેટલા વજનની શાકભાજી થઈ તો આપણે શું કરવાનું આ ત્રણેયનો સરવાળો કરવો પડશે પાંચ કિલો કોબી ચાર કિલો બટાકા અને આઠ કિલો ડુંગળી તો આ પાંચ વત્તા ચાર વત્તા આઠ કરીશું એટલે આવશે જવાબ સત્તર કિલો હવે તેને ત્રણ રીતે કરી શકાય કેવી રીતે સરવાળો કરી શકાય જુઓ આવી રીતે કે પાંચ વત્તા ચાર કેટલા થાય નવ થાય અને આ નવમાં આઠ ઉમેરી દો એટલે સત્તર થઈ જાય આવી રીતે પણ કરી શકો આઠ વત્તા ચાર બાર થાય અને એમાં પાંચ ઉમેરો એટલે પાંચ વત્તા બાર સત્તર થાય અને આમ પણ કરી શકો કે પાંચ ને આઠ તેર અને એમાં ચાર ઉમેરો એટલે સત્તર તો આવી રીતે આપણે ગમે તે રીતે સરવાળો કરી શકીએ છીએ હવે મૌખિક સરવાળો એટલે મૂઢે જવાબ આપવાનો ત્રણ કિલો સફરજન પાંચ કિલો ચીકુ અને નવ કિલો દાડમ તો અહીંયા જુઓ નવ ને પાંચ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર એટલે થઈ ગયા સત્તર કિલો મૌખિક સરવાળા કરો અને જવાબ લખો તો જુઓ પાંચ ને પાંચ દસ દસ ને સાત સત્તર આમાં દસ દસ શોધવાના જુઓ નવ ને એક દસ દસ ને ચાર ચૌદ પછી આઠ ને બે દસ અને ત્રણ તેર પછી જો અહીંયા કઈ બે સંખ્યાઓ થાય જુઓ અહીંયા આપણે નવ અને છ કરીએ તો કેટલા થાય પંદર અને પંદરમાં આઠ ઉમેરીએ તો તેવી અને આઠ અને નવ કરીશું તો સત્તર ને સત્તર ને છ તેવીસ થશે બરાબર ને હવે આઠ ને બે દસ ને ચાર ચૌદ પછી નવ ને પાંચ કેટલા થાય ચૌદ ચૌદ ને ત્રણ સત્તર તો આવી રીતે મૌખિક સરવાળા કરતાં પણ તમને આવડવા જોઈએ એ આડા સરવાળા હતા તો અહીંયા ઊભા સરવાળા આપેલા છે છ વત્તા ત્રણ વત્તા બે આ ત્રણેયનો સરવાળો કરીશું તો અગિયાર થાય આઠ ને એક નવ ને નવ ને સાત સોળ તો તમારે જો પહેલાં ના આવડે તો શું કરવાનું આ નવ છે તો નવ લીટા કરી દેવાના બરાબર પછી બે લખ્યા તો બે લીટા ત્રણ લખ્યા તો ત્રણ લીટા પછી બધા લીટા ગણીને થઈ જશે ચૌદ આવી રીતે પણ કરી શકો અને તમને વેઢાથી પણ શીખવાડેલું છે શીખવ્યું છે કે નથી પહેલાં ધોરણમાં હતા તો અને ન શીખવી હોય તો તમારે મમ્મી અથવા પપ્પાને જોડે બેસીને કહેવાનું કે મને વેઢાથી પણ સરવાળા કરતાં શીખવાઓ તો એ શીખવશે બરાબર ને હવે ખૂટતા અંક લખો ને સરવાળો પૂરો કરો ચાર વત્તા ત્રણ વત્તા ખાલી જગ્યા ને બાર તો પહેલાં આપણે શું કરવાનું ચાર અને ત્રણનો સરવાળો કરવાનો ચાર ને ત્રણ કેટલા થાય સાત થાય અને બારમાંથી આપણે સાતને બાદ કરી દેવાના તો બારમાંથી સાત બાદ કરીશું તો પાંચ વધશે તો અહીંયા આવશે પાંચ અહીંયા ખાલી જગ્યા આઠ વધતા આઠ બરાબર વીસ તો આઠ ને આઠ સોળ થાય તો અહીંયા કઈ સંખ્યા હશે તો વીસમાંથી સોળ બાદ કરીશું તો ચાર આવશે એટલે અહીંયા આવી જશે ચાર તો આવી રીતે ખૂટતો અંક પણ તમે લખી શકો છો હવે સરખી સંખ્યાઓનો સરવાળો બનાવો ઉદાહરણ તરીકે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર નવ પાંચ 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 વત્તા વત્તા બરાબર પંદર સાત 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 બરાબર એકવીસ એના પછી આડા ઊભા સરવાળા કરો અને ખાનામાં ખૂટતી સંખ્યા લખો તો જો અહીંયા ઊભો સરવાળો ચાર વત્તા ચાર નવ ચાર વત્તા ત્રણ સાત અહીંયા જો વાદળી કલર આપ્યો છે એમાં તમ આમ લખેલું છે અને પછી આપણે જવાબ લખવાના પાંચ વત્તા પાંચ દસ અને નવ વત્તા આઠ સત્તર તો અહીંયા જુઓ છ વત્તા એક અને જીરોને આઠ આપ્યા છે તો આપણે જવાબ લખીએ છ ને એક સાત જીરો વત્તા આઠ આઠ અને છ ને નવ પંદર અહીંયા છ ને વત્તા જીરો છ એક ને આઠ નવ થઈ ગયું અહીંયા જુઓ ચાર ને ત્રણ સાત પાંચ ને સાત બાર ચાર ને પાંચ અહીંયા નવ સાત ને ત્રણ દસ અને નવ ને દસ કેટલા થાય ઓગણીસ એવી રીતે આ બધી સંખ્યાઓ આપી છે તો તમારે આ બોક્સ શું કરવાના આડા અને ઊભા સરવાળા કરીને પૂરી દેવાના એ જો તમે હોંશિયાર થઈ ગયા છો અને ધ્યાનથી જોયું હશે તો તમને આ બોક્સ પૂરા કરતા આવડી જશે હવે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે કારણ કે તમારે ઘન મનગમે એવા આંકડા લખી શકો ત્રણ લખી દો બે લખો પાંચ લખો એક લખો તો ત્રણ ને બે પાંચ પાંચને એક છ પાંચ ને ત્રણ આઠ અને બે ને એક ત્રણ અને આઠ ને ત્રણ અગિયાર આવી રીતે પણ તમે કરી શકો છો કરી શકો કે ના કરી શકો હવે જુઓ અહીંયા પણ જુઓ છ ને પાંચ અગિયાર કરી શકો છો હવે સસલાને ભાવે ગાજર ખેતરમાં જુદી જુદી જગ્યાએ દર્શાવેલ અંક પ્રમાણે ગાજર ઉગેલા છે સસલું લીટી વાળા રસ્તે ચાલીને કયા રસ્તે ગાજર ખાઈ શકે આપણે જેમ ગરોડીનું ઉદાહરણ જોયું હતું ને એવી જ રીતે હવે લીટીવાળા રસ્તે કયા રસ્તેથી જઈને ગાજર ખાઈ શકશે તો જુઓ અહીંયાથી અહીંયા જશે તો ગાજર ખાઈ શકશે અહીંયા જઈને ખાઈ શકે અહીંયા જઈને પણ ખાઈ શકશે ગાજર અહીંયા જઈને પણ ખાઈ શકે અહીંયાથી અને અહીંયાથી પણ એ ગાજર ખાઈ શકે છે હવે ઉદાહરણ પ્રમાણે ત્રણ વત્તા આઠ વત્તા બે બરાબર ત્રણ તો આ રસ્તેથી તેર ગાજર ખાઈ શકે ખાઈ શકે નહીં તો અગિયાર ગાજર ખાવા માટે સસલું કયો રસ્તો પસંદ કરશે એને કેટલા ગાજર ખાવા છે અગિયાર ગાજર ખાવા છે તો કયો રસ્તો પસંદ કરશે તો છ ત્રણ અને બે વાળો રસ્તો સાત ગાજર ખાવા હોય તો ચાર બે ને એક એવી રીતે આ જુદા જુદા રસ્તાઓ લખેલા છે જેના આધારે એ જુદા જુદા ગાજર ખાઈ શકે બરાબર ને અને તમારે જાતે લખવાનું છે બરાબર આમાં કોઈની મદદ નહીં લેવાની તો અહીંયા આ આજના ભાગમાં આટલું આગળનું આપણે આગળના ભાગમાં જોઈશું ત્યાં સુધી આ પાક્કું કરીને આઈડિયાની નોટબુકમાં લખી દેજો બરાબર ને બાળકો બાય બાય